ચાલો બાળકો, આજે આપણે કયો વિષય ભણવાનો છે? અંગ્રેજી. કયો વિષય? અંગ્રેજી. તો બધા અંગ્રેજીની ચોપડી કાઢી છે. સરસ. ચાલો આપણે એમાં લેસન નંબર 2, પેજ નંબર 9. આપણે ગયા વખતે આ પેજ નંબર 8 ઉપર સમાન ઉચ્ચારવાળા શબ્દો શીખી ગયા. બધા શીખી ગયા છે ને? પેજ પૂરું કરી નાખ્યું છે. સરસ. ચાલો હવે સામેનું પેજ જુઓ. એમાં છે નંબર્સ. નંબર્સ એટલે અંક. નંબર્સ એટલે અંક. તો આપણે આ 1 થી 10 સુધીના નંબર્સ આપણને આપેલા છે, તે આપણે પાકા કરવાના છે. તો પહેલું શું છે? જો ગુજરાતીમાં પહેલાં એકડ એક લખ્યું છે, પછી શબ્દમાં એક છે, ઇંગ્લિશમાં આને 1 કહેવાય, આ એનો સ્પેલિંગ છે અને આ એને ઉચ્ચાર છે. તો હું આ એક લીટી 2 વખત બોલાવીશ, તમારે પણ મારી સાથે બોલવાનું છે. બોલશો ને બધાય? સરસ. ચાલો નીચે આંગળી રાખજો અથવા તો પેન્સિલ રાખજો અને મારી જોડે બોલજો. પેલા છે 1, શબ્દમાં 1, પછી આ 1, પછી એનો સ્પેલિંગ છે ONE, 1, 1 એટલે 1, ONE, 1 એટલે 1, ONE, 1 એટલે 1. હવે તમારે સ્પેલિંગ પણ પાકો કરવાનો છે અને ઉચ્ચાર પણ, અને એનો ગુજરાતી અર્થ તો તમને આવડે જ છે, અને 1 કહેવાય. પછી છે 2, જો આ બગડે 2 છે, શબ્દમાં 2 અને 2, એનો સ્પેલિંગ છે TWO, 2 એટલે 2, TWO, 2 એટલે 2, TWO, 2 એટલે 2. પછી છે 3, શબ્દમાં 3 લખેલું છે, અહીંયા 3, હવે એનો સ્પેલિંગ છે THREE, 3 એટલે 3, THREE, 3 એટલે 3, THREE, 3 એટલે 3. પછી છે 4, શબ્દમાં 4 આપ્યું છે, એને 4 કહેવાય, તો સ્પેલિંગ છે FOUR, 4, 4 એટલે 4, FOUR, 4 એટલે 4, FOUR, 4 એટલે 4. સમજ પડી બાળકો? બધા મારી સાથે બોલો છો ને? સરસ. ચાલો પછી છે 5, શબ્દમાં 5 આપ્યું છે લખેલું, હવે છે આને 5 કહેવાય, આ અંકને શું કહેવાય? 5. સ્પેલિંગ છે FIVE, 5 એટલે 5, FIVE, 5 એટલે 5, FIVE, 5 એટલે 5. સમજ પડી બાળકો? હવે છે 6, પછી અહીંયા ગુજરાતીમાં 6 લખેલું છે શબ્દોમાં, આને 6 કહેવાય, એનો સ્પેલિંગ છે SIX, 6 એટલે 6, SIX, 6 એટલે 6, SIX, 6 એટલે 6. પછી છે 7, શબ્દમાં 7 આપ્યું છે આપણને લખેલું, અને 7 કહેવાય, એનો સ્પેલિંગ છે SEVEN, 7 એટલે 7, SEVEN, 7 એટલે 7, SEVEN, 7 એટલે 7. પછી છે 8, આ 8 છે, આ શબ્દમાં 8 છે, એને 8 કહેવાય. શું કહેવાય? 8, EIGHT, 8 એટલે 8, EIGHT, 8 એટલે 8, EIGHT, 8 એટલે 8. પછી છે 9, શબ્દમાં 9 છે, એને કહેવાય 9, NINE, 9 એટલે 9, NINE, 9 એટલે 9, NINE, 9 એટલે 9. પછી છે 10, શબ્દમાં 10 આપેલું છે, પછી આને કહેવાય 10 કહેવાય. શું કહેવાય? 10, TEN, 10 એટલે 10, TEN, 10 એટલે 10, TEN, 10 એટલે 10. તો આમાં છે 1 થી 10 સુધીના આપણને અંક આપ્યા છે, નંબર્સ આપ્યા છે. એ આપણે ગુજરાતીમાં શબ્દ, હિન્દીમાં શબ્દ અને ઉચ્ચાર સાથે બોલ્યા. હવે હું તમને પાછળ સ્પેલિંગ અને ઉચ્ચાર અને અર્થ એ તમને એક વખત પાછી ફરીથી બોલાવું છું. બધાએ તમારે યાદ રાખવાના છે. રાખશો ને બધા યાદ? સરસ. ચાલો બધાએ મારી સાથે બોલવાનું છે. ONE, 1 એટલે 1, ONE, 1 એટલે 1, TWO, 2 એટલે 2, TWO, 2 એટલે 2, THREE, 3 એટલે 3, THREE, 3 એટલે 3. પછી FOUR, 4 એટલે 4, FOUR, 4 એટલે 4, FOUR, 4 એટલે 4. પછી 5, FIVE, 5 એટલે 5, FIVE, 5 એટલે 5.
પછી એસઆઈ એક્સ સિક્સ એટલે છ, એસઆઈ એક્સ સિક્સ એટલે છ. પછી એસઈવીઈએન સેવન એટલે સાત, એસઈવીઈએન સેવન એટલે સાત. ઈઆઈજીએસટી એટ એટલે આઠ, ઈઆઈજીએસટી એટ એટલે આઠ. પછી એનઆઈ એનઈ નાઇન એટલે નવ, એનઆઈ એનઈ નાઇન એટલે નવ. ટીઈએન ટેન એટલે દસ, ટીઈએન ટેન એટલે દસ. સમજ, ચાલો બાળકો સમજ પડે બધાને. આપણે વનથી ટેન સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ શીખ્યા, હવે તમારે પાકા કરવાના છે. હવે આપણે નીચે જોઈએ, એમાં શું છે, ચિત્રો ગણો અને અંકો તથા શબ્દોમાં લખો. હવે આપણે આ ચિત્ર આપ્યા છે, ચિત્ર ગણવાના છે અને અંક અને શબ્દ છે. ચાલો એક હાથી છે ને, એટલે અહીંયા વન લખેલું છે, તો તમારે સ્પેલિંગ લખવાનો ઓ એની વન એટલે એક. પછી એવું જ નીચે જોઈને અહીંયા બીજી લીટીમાં લખવાનું છે, વન ઓ એન ઈ વન એટલે એ. પછી આમાં બે ચિત્ર આપ્યા છે, તો અહીં ટુ લખ્યું છે, ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે. તો એવું જ નીચે જઈને તમારે લખવાનું છે ટુ, અને એનું સ્પેલિંગ લખવાનું છે ટી ડબલ્યુ ઓ એટલે ટુ એટલે બે. એટલે આ ચિત્ર જોઈને આપણે અંકમાં અને શબ્દમાં તમારે લખવાનું છે. હવે પાછળ જુઓ, પાછળ પણ એમ જ છે કે વન ટુ ને થ્રી, ત્રણ વૃક્ષ આપ્યા છે ને આપણને, તો વન ટુ થ્રી એટલે થ્રી, અને એનું સ્પેલિંગ છે ટી એચ આર ડબલ ઈ થ્રી એટલે ત્રણ. એવું તમારે નીચે લખવાનું. પછી એફ ઓ યુ આર ફોર એટલે ચાર, આપણને ચાર ચિત્ર આપ્યા છે, વન ટુ થ્રી અને ફોર. એવી જ રીતે વન ટુ થ્રી ફોર ફાઈવ એટલે એ ફાઈવ આપ્યા છે, એનો સ્પેલિંગ છે એફ આઈ વી ઈ ફાઈવ. તો પછી નીચે તમારે જોઈન પાછું ફાઈવ લખવાનું છે અંકમાં અને ઉચ્ચારમાં સ્પેલિંગમાં. પછી છે સિક્સ, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, તો અહીંયા સિક્સ લખ્યું છે, એનો સ્પેલિંગ છે એસ આઈ એક્સ સિક્સ. પછી વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને સેવન, તો અહીંયા સેવન, અને એનો સ્પેલિંગ છે એસઈ વીઈ એન સેવન એટલે સાત. પછી સામેનું પેજ જુઓ, એમાં વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એઇટ, અહીં અંકમાં એટ લખ્યું છે અને એનો સ્પેલિંગ લખ્યો છે ઈ આઈ જી એચ ટી એટ એટલે આઠ. પછી વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન, નાઇન લખ્યું છે નાઇન એનઆઈ એન ઈ નાઇન એટલે નવ. પછી છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન અને ટેન, અહીં ટેન લખ્યું છે ટીઈ એન ટેનનો સ્પેલિંગ લખ્યો છે. તો તમારે નીચેના ખાના ખાલી આપ્યા છે, એમાં તમારે ઉપરનું જોઈ જોઈને અને નીચે લખવાનું છે. મેં પણ લખ્યું છે, તમારે પણ લખવાનું છે. આપણે અહીંયા અત્યારે આ વિડીયો પૂરો કરી છે, મતલબમાં તમારે શું કરવાનું છે, સ્પેલિંગ પાકા કરવાના છે અને અહીંયા સુધી પૂર્ણ કરવાનું છે. કરશો ને બધાએ, બધાએ વનથી ટેન સ્પેલિંગ પાકા કરશો તો તમને આવડશે, નહીં આવડશે નહીં. ચાલો હવે આપણે આવતા વિડીયો મળીશું.